કોઠા જિલ્લાના વડાલી ખાતે જયપુરી લુહાર સમાજની જનરલ મીટિંગ યોજાઈ, જેમાં હિંમતનગરના ઇસ્લામભાઈ અગવાને લુહાર સમાજ માટે હિંમતનગરથી ચલાવેલી આ લહેર આખા ગુજરાતમાં જોવા મળી રહી છે. જયપુરી લુહાર સમાજના સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા માટે કારોબારી સભ્યોની વરણી વિનાયક હોટલના હોલમાં રાત્રે 7 વાગ્યે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. જે મીટિંગમાં લુહાર સમાજ ગુજરાતના પ્રમુખ ઇસ્લામભાઈ અગવાન, ગુજરાતના ઉપપ્રમુખ ઇશાકભાઈ ઈડર, સેક્રેટરી પ્રમુખ સમતભાઈ શાકુનવાલા અને કારોબારી સભ્યોના મેમ્બર ઇસ્લામભાઈ નંદાનગર, અનવરભાઈ કાળુત, હિંમતનગરના પેજ પ્રમુખ તરીકે બીજી ન્યૂઝના પત્રકાર જાકીર હુસેન અગવાન, આ બધા મેમ્બરોથી વડાલી તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. મહેમાન તરીકે બોલાવેલા મેમ્બર ખેડ બ્રહ્મા તાલુકાના પ્રમુખ બાબુભાઈ, ઉપપ્રમુખ સોકંદભાઈ અને ઈડર તાલુકાના પ્રમુખ ઈશાકભાઈ, ઉપપ્રમુખ ઇરફાનભાઈ ખાસ હાજર રહ્યા હતા. જે મીટિંગમાં સમાજમાં ઉત્થાન માટે અને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે ચિંતન કરવામાં આવ્યું હતું, તેમજ સમાજના વિકાસ માટે અને આવનારી મુશ્કેલીઓ સામે લડવા માટે ફંડ એકઠું કરીને પોતાના સમાજના લોકો માટે મદદરૂપ થવા માટેનો નિર્ધાર કર્યો હતો. તે માટે ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓમાં કારોબારી સભ્યોની બેઠક યોજવાનું કાર્ય શરૂ થઈ ગયેલ છે, જેમાં વડાલી વિનાયક હોટલ વડાલી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં વડાલી તાલુકા પ્રમુખ તરીકે સબીરભાઈ સર્વિસ સ્ટેશન વાળા અને ઉપપ્રમુખ તરીકે નિસારભાઈ ખેડ બ્રહ્મા વાળાની વરણી કરવામાં આવી હતી. સાથે પેજ પ્રમુખો તરીકે અબ્દુલ હમીદ, મયુરુદ્દીનભાઈ, ઇનાયતભાઈ, ફરીદભાઈ, જાવેદભાઈ, ઇમરાનભાઈ, ફારૂકભાઈ ચોરીવાડ, અબ્દુલ મસ્જિદભાઈ, મોહસિનભાઈ, આ બધા કારોબારી સભ્યોને ફૂલહારથી સ્વાગત કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મીટિંગના અંતે વડાલી લુહાર સમાજ દ્વારા જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેનેજિંગ ડાયરેક્ટર શાહબુદ્દીન શિરોયા, સાબરકાંઠા.